નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હેલ્થ સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે HSIની અંદર પેપર સેટ નંબર 1 વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર ટ્રેડ થિયરીના 50 અને એમ્પ્લોયબિલિટી સ્કિલના એટલે કે ESના 25 પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. એમ ફૂલ ટોટલ આપણે 75 પ્રશ્નો વિશે આપણે આજના વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો શરૂ કરીએ. તો પહેલો પ્રશ્ન, ખોરાકમાં ઉર્જાનો એકમ શું છે? તો ઓપ્શન એ પાઉન્ડ, બી કેલરી, સી ગ્રામ અને ડી માઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેલરી. ત્યારબાદ બીજો પ્રશ્ન, કયા પોષક તત્વોની ઉણપને કારણે પેલેગ્રા રોગ થાય છે? તો ઓપ્શન એ કેલ્શિયમ, બી લોખંડ એટલે કે આયર્ન, સી વિટામિન કે અને ડી નિકોટિનિક એસિડ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી નિકોટિનિક એસિડ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, HTST પદ્ધતિ માટે કેટલા તાપમાન અને સમયનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ 15 મિનિટ માટે 63 ડિગ્રી સેલ્સિયસ, બી 15 મિનિટ માટે 72 ડિગ્રી સેલ્સિયસ, સી અડધી સેકન્ડ માટે 132 ડિગ્રી સેલ્સિયસ અને ડી 1 મિનિટ માટે 150 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 15 મિનિટ માટે 72 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, મિત્રો બીજું ખાસ કે આ વિડીયોમાં જે પણ પ્રશ્ન બ્લુ કલરથી એટલે કે વાદળી કલરથી હાઇલાઇટ કરેલો છે એ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલ પ્રશ્ન છે. એનો અગાઉ પણ આપણે વિડીયો બનાવેલો છે, જે વિડીયોની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકેલ છે. તો મિત્રો એ ખાસ તમારે જોઈ લેવો. તો આ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. આહાર સર્વેક્ષણમાં એક આહાર ચક્ર કેટલા દિવસોમાં પૂર્ણ થાય છે? તો ઓપ્શન એ 1 દિવસ, બી 3 દિવસ, સી 7 દિવસ અને ડી 30 દિવસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 7 દિવસ. ત્યારબાદ આ પણ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. એક બાળક માટે સામાન્ય રીતે જન્મનું વજન કેટલું હોય છે? તો ઓપ્શન એ 2 કિલો, બી 2.5 કિલો, સી 2.75 કિલો અને ડી 3 કિલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 2.5 કિલો. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સંતુલિત આહાર ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ તેવા પ્રકારનો ખોરાક કે જેના પર વ્યક્તિ અથવા જૂથ રહે છે, બી એવો આહાર જે લોકોને પોષક ઉણપથી બચાવી શકે, સી એવો આહાર જેથી આહાર લક્ષ્યોની સિદ્ધિ થાય અને ડી આહાર જે ભલામણ કરેલ આહાર જથ્થાને પૂર્ણ કરે છે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી એવો આહાર જે લોકોને પોષક ઉણપથી બચાવી શકે. ત્યારબાદ સાતમો પ્રશ્ન આપણો અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. નીચેનામાંથી કયું બોડી બિલ્ડિંગ માટે અપવાદરૂપ ખોરાક છે? તો ઓપ્શન એ ફળો એટલે કે ફ્રૂટ્સ, બી કઠોર, સી દૂધ અને ડી મરઘી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ફળો એટલે કે ફ્રૂટ્સ. ત્યારબાદ આઠમો પ્રશ્ન, સૂર્યપ્રકાશ વિટામિન તરીકે કયું ઓળખાય છે? તો ઓપ્શન એ વિટામિન કે, બી વિટામિન એ, સી વિટામિન સી અને ડી વિટામિન ડી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિટામિન ડી. ત્યારબાદ નવમો પ્રશ્ન, ઉચ્ચ ચરબીયુક્ત આહારથી તમને કયો રોગ થઈ શકે છે? તો ઓપ્શન એ ફેફસાનું કેન્સર એટલે કે લંગ કેન્સર, બી બ્લડ કેન્સર, સી સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર અને ડી લીવર કેન્સર એટલે કે યકૃતનું કેન્સર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સ્તન કેન્સર એટલે કે બ્રેસ્ટ કેન્સર. ત્યારબાદ દસમો પ્રશ્ન, પાણીમાં દ્રાવ્ય વિટામિનનું ઉદાહરણ કયું છે? તો ઓપ્શન એ બી ડી સી બી અને ડી ઈ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી બી. ત્યારબાદ અગિયારમો પ્રશ્ન, નીચેનામાંથી કોને મિલેટ કહેવામાં આવે છે? તો ઓપ્શન એ બાજરી, બી ચોખા એટલે કે રાઈસ, સી ગઉં અને ડી મકાઈ એટલે કે કોર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બાજરી. ત્યારબાદ બારમો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન CBT પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. લોહીના જમાવટ માટે કયું વિટામિન જરૂરી છે? તો ઓપ્શન એ વિટામિન એ, બી વિટામિન ડી, સી વિટામિન બી અને ડી વિટામિન કે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી વિટામિન કે. ત્યારબાદ તેરમો પ્રશ્ન, નીચેનામાંથી કયા કઠોળમાં સૌથી વધુ પ્રોટીન હોય છે? તો ઓપ્શન એ સોયાબીન, બી લાલ ચણા, સી બંગાળ ચણા અને ડી કારા ચણા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ સોયાબીન. ત્યારબાદ ચૌદમો પ્રશ્ન, નીચેનામાંથી કયું કેરોટીનનું નબળું છે? તો ઓપ્શન એ બટાકા, બી ટામેટા, સી કોબી અને ડી પાલક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બટાકા એટલે કે પોટેટો. ત્યારબાદ પંદરમો પ્રશ્ન, કયા ખોરાકમાં સંતૃપ્ત ચરબી હોય છે? તો ઓપ્શન એ ઘઉં, બી નારિયેળ, સી સફરજન અને ડી બટાકા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નારિયેળ એટલે કે કોકોનટ. ત્યારબાદ સોળમો પ્રશ્ન, ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તો
તો ઓપ્શન એ વિટામિન, બી લોખંડ એટલે કે આયર્ન, સી ચરબી એટલે કે ફેટ્સ, અને ડી પાણી એટલે કે વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ચરબી એટલે કે ફેટ્સ. ત્યારબાદ 17મો પ્રશ્ન, પ્રોટીનમાંથી આપણને શું મળે છે? તો ઓપ્શન એ ફેટી એસિડ, બી એમિનો એસિડ, સી સુક્રોઝ, અને ડી ગ્લુકોઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એમિનો એસિડ. ત્યારબાદ 18મો પ્રશ્ન, લોહી ગંઠાઈ જવાના વિટામિનનું નામ શું છે? તો ઓપ્શન એ વિટામિન એ, બી વિટામિન બી, સી વિટામિન સી, અને ડી વિટામિન કે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, વિટામિન કે. ત્યારબાદ 19મો પ્રશ્ન, સ્વસ્થ હાડકાં અને દાંતના ખનિજનું નામ ઓળખો, એટલે કે મિનરલનું નામ ઓળખો. તો ઓપ્શન એ સોડિયમ, બી ક્લોરાઇડ, સી કેલ્શિયમ, અને ડી લોખંડ એટલે કે આયર્ન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કેલ્શિયમ. ત્યારબાદ 20મો પ્રશ્ન, આરબીસીનું લાંબુ સ્વરૂપ એટલે કે પૂરું નામ શું છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે, રેડ બ્લડ સેલ્સ, બી રેટ્રો બ્લડ સેલ્સ, સી રેડ બ્લડ કેપિલરીઝ, અને ડી રેડ બ્લડ સેલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, રેડ બ્લડ સેલ્સ. ત્યારબાદ 21મો પ્રશ્ન, કુપોષણનું કારણ શું છે? તો ઓપ્શન એ અંડર એન્ડ ઓવર પોષણ, બી સંતુલિત આહાર, સી વિટામિન આહાર, અને ડી સંતુલિત પોષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, અંડર એન્ડ ઓવર પોષણ, એટલે કે અંડર એન્ડ ઓવર ન્યુટ્રિશન. ત્યારબાદ 22મો પ્રશ્ન, લીવર સિરોસિસમાં બદલેલ લીવર ટીસ્યુનું નામ શું છે? તો ઓપ્શન એ ચરબી પેશી, બી સ્કાર પેશી એટલે કે ડાર્ક પેશી, સી સ્નાયુ પેશી, અને ડી નર્વસ પેશી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સ્કાર પેશી એટલે કે ડાર્ક પેશી. ત્યારબાદ 23મો પ્રશ્ન, રેનલ કેલ્ક્યુલી એટલે કે મૂત્રપિંડની પથરીનું નામ ઓળખો. તો ઓપ્શન એ લીવર સિરોસિસ, બી નર્વસ સિસ્ટમ એટલે કે ચેતાતંત્ર, સી કિડની સ્ટોન, ડી હિપેટાઇટિસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કિડની સ્ટોન. ત્યારબાદ 24મો પ્રશ્ન, રિએક્ટેડ રેનલ સ્ટોન બીમારીનું નામ. તો અહીંયા ઓપ્શન આપે છે, યકૃત એટલે કે લીવર, બી હૃદય એટલે કે હાર્ટ, સી કિડની, અને ડી મગજ એટલે કે બ્રેઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, કિડની. ત્યારબાદ 25મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે, કેટલા પ્રકારની ઘરેલુ ઓવરહેડ સ્ટોરેજ ટેન્ક ટાંકીઓનો ઉપયોગ થાય છે? તો ઓપ્શન એ એક, બી બે, સી ત્રણ, અને ડી ચાર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ત્રણ. ત્યારબાદ 26મો પ્રશ્ન, નદી પર બંધ બાંધીને બનાવેલ કૃત્રિમ તળાવ માટે એક શબ્દ શું છે? તો ઓપ્શન એ તળાવ, બી જળાશય, સી સરોવર, અને ડી પ્રવાહ એટલે કે સ્ટીમ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જળાશય એટલે કે રિઝર્વાયર. ત્યારબાદ 27મો પ્રશ્ન, સતત આઉટલેટ પ્રેશર સાથે નીચેનામાંથી કયા રિડ્યુસ વાલ્વનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ સેપરેટર એટલે કે વિભાજક, બી પાસ્વરાઇઝેશન, સી હોમોજેનાઇઝર, અને ડી ફાઇનિંગ મશીન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ફાઇનિંગ મશીન. ત્યારબાદ 28મો પ્રશ્ન, પ્લમ્બિંગ પરમિટ બદલવા માટે નીચેનામાંથી કયું જરૂરી છે? તો ઓપ્શન એ વોટર ક્લોસેટ, બી વોટર હીટર, સી બાથિંગ યુનિટ, અને ડી ફોલસેટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, વોટર હીટર. ત્યારબાદ 29મો પ્રશ્ન, ઝડપ અને ચોકસાઈ સાથે પાણીમાં મુક્ત અને સંયોજિત ક્લોરિન બંનેના નિર્ધારણને કહેવામાં આવે છે? તો ઓપ્શન એ અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સવ, બી વાઇડલ ટેસ્ટ, સી ઓર્થોટોલિડાઇન ટેસ્ટ, અને ડી ઓર્થોટોલિડાઇન આર્સેનાઇટ ટેસ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઓર્થોટોલિડાઇન ટેસ્ટ. ત્યારબાદ 30મો પ્રશ્ન, પાણીની ક્લોરિનની માગના અંદાજ માટે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઓપ્શન એ હોરોકનું ઉપકરણ, બી ડબલ પોટ પદ્ધતિ, સી ક્લોરોમીટર, અને ડી બર્કફેલ્ડ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, હોરોકનું ઉપકરણ. ત્યારબાદ 31મો પ્રશ્ન, પાણીના પ્રદૂષણની અસર નીચેનામાંથી કઈ છે? તો ઓપ્શન એ ખોરાકની સાકરમાં વિક્ષેપ, બી ઇકોસિસ્ટમનો વિનાશ, સી પાણીના પ્રવાહમાં ઘટાડો, અને ડી ખોરાક ખુરશીમાં વિક્ષેપ અને ઇકોસિસ્ટમનો વિનાશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પાણીના પ્રવાહમાં ઘટાડો એટલે કે ડિક્રીઝ ઇન ફ્લો ઓફ વોટર. ત્યારબાદ 32મો પ્રશ્ન, મહત્તમ જળ પ્રદૂષણનું કારણ શું છે? તો ઓપ્શન એ ડિટર્જન્ટ, બી જંતુનાશકો, સી ઔદ્યોગિક કચરો, અને ડી એમોનિયા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, જંતુનાશકો. ત્યારબાદ 33મો પ્રશ્ન, આ પ્રશ્ન પણ અગાઉ ઓનલાઈન સીબીટી પરીક્ષામાં પૂછાયેલો છે, નીચેનામાંથી કયું ભૂગર્ભ જળ દૂષિતનો સ્ત્રોત નથી? તો ઓપ્શન એ કૃષિ ઉત્પાદનો, બી જમીન ભરાવ,
સી ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી અને ડી ઔદ્યોગિક પ્રવાહી કચરાનું ઉત્પાદન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ભૂગર્ભ જળ સંગ્રહ ટાંકી એટલે કે અંડરગ્રાઉન્ડ વોટર સ્ટોરેજ ટેન્ક. ત્યારબાદ 34મો પ્રશ્ન, પીવાના પાણીમાં મહત્તમ અનુમતિપાત્ર ક્લોરાઇડ લેવલ એટલે કે સ્તર છે. તો ઓપ્શન એ 200 મિલીગ્રામ પ્રતિ લિટર, બી 500 મિલીગ્રામ પ્રતિ લિટર, સી 700 મિલીગ્રામ પ્રતિ લિટર અને ડી 1000 મિલીગ્રામ પ્રતિ લિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, 1000 મિલીગ્રામ પ્રતિ લિટર. ત્યારબાદ 35મો પ્રશ્ન, અસ્વસ્થતા માટેના પરીક્ષણમાં પાણીની કઈ લાક્ષણિકતાઓ વર્ણવવામાં આવી છે. તો ઓપ્શન એ ગંધ, બી પાણીની ખનિજ સાંદ્રતા, સી પાણીમાં સ્થગિત મટીરિયલ અને ડી પાણીની ધાતુ સાંદ્રતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પાણીમાં સ્થગિત મટીરિયલ એટલે કે સસ્પેન્ડેડ મટીરિયલ ઇન ધ વોટર. ત્યારબાદ 36મો પ્રશ્ન, પ્રતિ દિવસ રાજધાની એટલે કે કેપિટલ દીઠ પાણીની જરૂરિયાત છે. તો ઓપ્શન એ 90 લિટર, બી 120 લિટર, સી 250 લિટર અને ડી 400 લિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 90 લિટર. ત્યારબાદ 37મો પ્રશ્ન, નીચેનામાંથી કયો જમીનમાંથી પાણીનો સ્ત્રોત છે. તો ઓપ્શન એ જળાશય, બી એક્વિફર, સી સરોવર અને ડી વરસાદ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, એક્વિફર. ત્યારબાદ 38મો પ્રશ્ન, ભૂગર્ભ જળમાં ઉપયોગ શેના દ્વારા થાય છે. તો ઓપ્શન એ ટપક સિંચાઈ, બી ચેક ડેમ, સી પીવાના કૂવાઓ અને ડી નહેરો બાંધવી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, પીવાના કૂવાઓ એટલે કે ડ્રિંકિંગ વેલ્સ. ત્યારબાદ 39મો પ્રશ્ન, પલાર પાણી શું છે. તો ઓપ્શન એ વરસાદનું પાણી, બી નદીનું પાણી, સી વસંત અને ડી દૂધ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, વરસાદનું પાણી એટલે કે રેઇન વોટર. ત્યારબાદ 40મો પ્રશ્ન, નીચેનો રોગ પાણીજન્ય છે. તો ઓપ્શન એ ટાઇફોઇડ, બી ક્ષયરોગ, સી સ્કર્વી અને ડી હિપેટાઇટિસ બી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ટાઇફોઇડ. ત્યારબાદ 41મો પ્રશ્ન, પાણી અને હવાની લાઇનનું સંચાલન કરતી પાઇપ માટે કયા મટીરિયલનો ઉપયોગ થાય છે. તો ઓપ્શન એ સ્ટેનલેસ સ્ટીલ, બી તાંબુ એટલે કે કોપર, સી સિરામિક અને ડી પ્લાસ્ટિક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પ્લાસ્ટિક. ત્યારબાદ 42મો પ્રશ્ન, પાણીનું પ્રદૂષણ ત્યારે જ થાય છે જ્યારે ખાલી જગ્યા હાનિકારક સંયોજનોથી છુટકારો મેળવવા માટે સારવાર વગર જળ સંસ્થાઓમાં વિસર્જન કરે છે. તો ઓપ્શન એ સ્ત્રોતો, બી વરસાદી પાણી, સી ખાદ્ય ચીજો અને ડી પ્રદૂષકો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, પ્રદૂષકો. ત્યારબાદ 43મો પ્રશ્ન, ડબલ પોટ પદ્ધતિ આ માટે છે. તો ઓપ્શન એ ટ્યુબવેલનું ક્લોરિનેશન કરવા, બી કઠિનતા દૂર કરવા, સી ગટરનો નિકાલ અને ડી કૂવાનું ક્લોરિનેશન કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, કૂવાનું ક્લોરિનેશન કરવા. ત્યારબાદ 44મો પ્રશ્ન, પીવાના પાણીમાં સેલેનિયમની મહત્તમ પરવાનગી કેટલી છે. તો ઓપ્શન એ 0.01 મિલીગ્રામ પ્રતિ લિટર, બી 0.05 મિલીગ્રામ પ્રતિ લિટર, સી 0.10 મિલીગ્રામ પ્રતિ લિટર અને ડી 1 મિલીગ્રામ પ્રતિ લિટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, 0.01 મિલીગ્રામ પ્રતિ લિટર. ત્યારબાદ 45મો પ્રશ્ન, વ્યક્તિ દીઠ 45 થી 90 લિટર પાણી પ્રતિ દિવસ આપવામાં આવે છે. તો ઓપ્શન એ ઓફિસ બિલ્ડિંગ, બી છાત્રાલયો એટલે કે હોસ્ટેલ, સી હોટેલ્સ અને ડી નર્સ ઘરો એટલે કે નર્સ હોમ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ઓફિસ બિલ્ડિંગ. ત્યારબાદ 46મો પ્રશ્ન, ભારતમાં ઉપલબ્ધ તાજા પાણીનો મુખ્ય સ્ત્રોત નીચેનામાંથી કયો છે. તો અહીંયા ઓપ્શન આપે છે, ભૂગર્ભ જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર, બી મહાસાગરનું પાણી એટલે કે ઓશન વોટર, સી નદીનું પાણી એટલે કે રિવર વોટર અને ડી તળાવનું પાણી એટલે કે પોન્ડ વોટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, ભૂગર્ભ જળ એટલે કે ગ્રાઉન્ડ વોટર. ત્યારબાદ 47મો પ્રશ્ન, નીચેનામાંથી કયો પાણીજન્ય રોગ નથી. તો ઓપ્શન એ ગિયાડિયાસિસ, બી કાલા અજર, સી પોલિયો મેલિટિસ અને ડી વેલ રોગ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, કાલા અજર. ત્યારબાદ 48મો પ્રશ્ન, પીવાના પાણીમાં નાઇટ્રેટની વધુ માત્રા પરિણમી શકે છે. તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, મેથેમોગ્લોબિનેમિયા. ત્યારબાદ 49મો પ્રશ્ન, પાણી શુદ્ધિકરણનું કારણ શું છે. તો ઓપ્શન એ ખનિજો ઉમેરવાથી એટલે કે એડિંગ મિનરલ્સ, બી અનિચ્છીય રસાયણો દૂર કરવાથી એટલે કે રિમૂવિંગ અનડિઝાયરેબલ કેમિકલ્સ, સી જંતુનાશક ઉમેરવાથી અને ડી ખનિજો દૂર થવાથી એટલે કે રિમૂવિંગ મિનરલ્સ. સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, અનિચ્છીય રસાયણો દૂર કરવાથી એટલે કે રિમૂવિંગ અનડિઝાયરેબલ કેમિકલ્સ. ત્યારબાદ 50મો પ્રશ્ન, ફટકડી, બ્લીચિંગ પાવડર, સેડિમેન્ટેશન અને ફિલ્ટરેશનમાં ઉપયોગમાં લેવાતી પ્રક્રિયાને ઓળખો.
તો ઓપ્શન એ હવાનું શુદ્ધિકરણ, બી પાણીનું શુદ્ધિકરણ, સી માટીનું શુદ્ધિકરણ અને ડી ગટર શુદ્ધિકરણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, પાણી શુદ્ધિકરણ એટલે કે વોટર પ્યોરિફિકેશન. ત્યારબાદ 91મો પ્રશ્ન. તો મિત્રો અહીંયા 51 થી 75 પ્રશ્ન એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે ઈએસના છે. તો અહીંયા 91મો પ્રશ્ન, નોકરી અથવા કામમાં હોવું એ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ રોજગાર, બી કૌશલ્ય, સી જ્ઞાન અને ડી યોગ્યતા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રોજગાર. ત્યારબાદ 52મો પ્રશ્ન, ખાલી જગ્યા કરવાની ક્ષમતા છે. તો ઓપ્શન એ જ્ઞાન, બી અનુભવ, સી કૌશલ્ય અને ડી નોકરી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી કૌશલ્ય એટલે કે સ્કિલ. ત્યારબાદ 53મો પ્રશ્ન, વૃદ્ધિની માનસિકતા ધરાવતી વ્યક્તિ હંમેશા ખાલી જગ્યા માટે તૈયાર હોય છે. તો ઓપ્શન એ આરામ, બી વિકાસ બદલાવાને શીખવા, સી ચૂપ રહેવા અને ડી ધનવાન બનવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી વિકાસ બદલાવાને શીખવા. ત્યારબાદ 54મો પ્રશ્ન, ખાલી જગ્યા નોકરીઓ કે જે છેલ્લા 5 વર્ષમાં જૂની થઈ ગઈ છે. તો ઓપ્શન એ એસટીડી બુથ, બી ઓલા, સી ઉબેર અને ડી સ્વિગી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એસટીડી બુથ. ત્યારબાદ 95મો પ્રશ્ન, 21મી સદીના કાર્યસ્તર કૌશલ્યો તમને રોજગાર મેળવવામાં ખાલી જગ્યા મદદ કરે છે. તો ઓપ્શન એ ખૂબ જ મુશ્કેલીમાં, બી જોબ માર્કેટ બદલવામાં, સી જ્યારે બજાર વધી રહી હોય ત્યારે જ અને ડી માત્ર ઉચ્ચ લાયકાત સાથે. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી જોબ માર્કેટ બદલવામાં એટલે કે ઇવન જોબ માર્કેટ કીપ ચેન્જિંગ. ત્યારબાદ 56મો પ્રશ્ન, નૈતિકતાનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરો, બી શહેરનું નામ, સી રોજગાર કૌશલ્ય અને ડી સમાજ સાથે સંબંધિત નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ માનવ આચરણ માટે શું સાચું અને ખોટું છે તે નક્કી કરવા. ત્યારબાદ 57મો પ્રશ્ન, મૂલ્યો ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ સમયના પ્રાબંધ નથી, બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે, સી ખૂબ ખર્ચાળ અને ડી બધાનું મૂલ્ય સમાન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી આપણા વલણ અને કાર્યને પ્રેરિત કરે છે. ત્યારબાદ 98મો પ્રશ્ન, એમ્પ્લોયબિલિટી સ્કિલ એટલે કે રોજગારી કુશળતા ખાલી જગ્યા એ બંધારણના હેતુ અને સિદ્ધાંતો વિશેનું સંક્ષિપ્ત નિવેદન છે. તો ઓપ્શન એ સિલેબસ, બી મોડ્યુલ, સી પ્રસ્તાવના અને ડી એકમ એટલે કે યુનિટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પ્રસ્તાવના. ત્યારબાદ 59મો પ્રશ્ન, અયોગ્ય પદને ઓળખો. તો ઓપ્શન એ હરિયાળી પ્રદૂષણ, બી જળ પ્રદૂષણ, સી હવા પ્રદૂષણ અને ડી ધ્વનિ પ્રદૂષણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ હરિયાળી પ્રદૂષણ એટલે કે ગ્રીન પોલ્યુશન. ત્યારબાદ 60મો પ્રશ્ન, બધા ધર્મના લોકો અથવા કોઈ પણ ધર્મના લોકો સમાન રીતે વર્તે છે એનો અર્થ ખાલી જગ્યા થાય છે. તો ઓપ્શન એ લોકશાહી, બી ધાર્મિક, સી બિન સાંપ્રદાયિક અને ડી ધર્મનિરપેક્ષ દેશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ધર્મનિરપેક્ષ દેશ. ત્યારબાદ 61મો પ્રશ્ન, ખાલી જગ્યા ઉત્પાદનમાં મોટા ફેરફારો થાય છે. તો ઓપ્શન એ હરિયાળી ક્રાંતિ, બી ઉદ્યોગ ક્રાંતિ, સી જળ ક્રાંતિ અને ડી ખાદ્ય ક્રાંતિ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઉદ્યોગ ક્રાંતિ એટલે કે ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશન. ત્યારબાદ 62મો પ્રશ્ન, પહેલી ઔદ્યોગિક ક્રાંતિ ખાલી જગ્યામાં શરૂ થઈ. તો ઓપ્શન એ 18મી સદી, બી 19મી સદી, સી 20મી સદી અને ડી 21મી સદી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 18મી સદી. ત્યારબાદ 63મો પ્રશ્ન, સખત કૌશલ્ય ખાલી જગ્યા એટલે કે હાર્ડ સ્કિલ ખાલી જગ્યા. તો ઓપ્શન એ ઝડપી શીખનાર, બી સમય વ્યવસ્થાપન, સી સાઇટ WPM ટાઈપિંગ ઝડપ અને ડી સ્પોકન ઇંગ્લિશ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી સાઇટ WPM ટાઈપિંગ ઝડપ. ત્યારબાદ 64મો પ્રશ્ન, તમારી જાતને વિકસાવવા માટે તમારે ખાલી જગ્યા હોવું જોઈએ. તો ઓપ્શન એ તમારી ઓફિસને જાણો, બી તમારી જાતને જાણો, સી તમારી સંસ્થાને જાણો અને ડી તમારા દેશને જાણો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તમારી જાતને જાણો એટલે કે નો યોર સેલ્ફ. ત્યારબાદ 65મો પ્રશ્ન, ટાઈમ મેનેજમેન્ટ ખાલી જગ્યા એટલે કે સમય વ્યવસ્થાપન ખાલી જગ્યા. તો ઓપ્શન એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો, બી સમયનું સંચાલન, સી સમય કૌશલ્ય એટલે કે હાર્ડ સ્કિલ અને ડી સમસ્યાનું નિરાકરણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ તમારું કાર્ય સમયસર પૂર્ણ કરો એટલે કે કમ્પ્લીટ યોર ટાસ્ક ઓન ટાઈમ. ત્યારબાદ 66મો પ્રશ્ન, બાયોડેટા ખાલી જગ્યા હોવું જોઈએ. તો ઓપ્શન એ ટૂંકા અને સચોટ, બી ફ્રેન્સી અને રંગબેરંગી, સી લાંબી અને વિગતવાર માહિતી ધરાવતું અને ડી સંક્ષિપ્ત શબ્દો અને સંક્ષિપ્ત ધરાવતું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ટૂંકા અને સચોટ એટલે કે શોર્ટ એન્ડ પ્રિસાઇઝ. ત્યારબાદ 67મો પ્રશ્ન, નોકરીમાં નિભાવવામાં આવતી ફરજો અને જવાબદારીઓનું લેખિત વર્ણન ખાલી જગ્યા કહેવાય છે. તો ઓપ્શન એ સીવી, બી નોકરીનું વર્ણન, સી રેઝ્યુમ અને ડી નોકરીની અરજી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી નોકરીનું વર્ણન એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન.
ત્યારબાદ 68મો પ્રશ્ન, ઇન્ટરવ્યુ કોલ પ્રાપ્ત કર્યા પછી આગળનું પગલું એટલે કે સ્ટેપ શું છે? તો ઓપ્શન એ અરજીપત્ર મોકલો, બી રિઝ્યુમ તૈયાર કરો, સી ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થવું અને ડી રિઝ્યુમ મોકલો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, ઇન્ટરવ્યુ માટે ઉપસ્થિત થવું એટલે કે એપિયર એટ ઇન્ટરવ્યુ. ત્યારબાદ 69મો પ્રશ્ન, આપેલ વાક્ય માટે યોગ્ય ડબલ્યુએચ શબ્દ પસંદ કરો, ખાલી જગ્યા એનિમલ ડુ યુ લાઈક? તો અહીંયા ઓપ્શન આપે છે વિચ, બી વાય, સી વેર અને ડી વેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિચ. ત્યારબાદ 70મો પ્રશ્ન, આપેલ વાક્યમાં રોહન શબ્દ પછી યોગ્ય વિરામચિહ્ન પસંદ કરો, રોહન ડેવિડ અને રામ સંતા કુકડી રમે છે. તો ઓપ્શન એ અલ્પવિરામ એટલે કે કોમા, બી સમયગાળો એટલે કે પીરિયડ, સી સ્લેશ અને ડી હાઇફન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ અલ્પવિરામ એટલે કે કોમા. ત્યારબાદ 71મો પ્રશ્ન, આપેલ સવાલ માટે સાચો જવાબ પસંદ કરો, હાઉ હેવ યુ બીન એટલે તમે કેવી રીતે રહ્યા? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે અને આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ખૂબ સરસ અને તમે એટલે કે વેરી વેલ એન્ડ યુ. ત્યારબાદ 72મો પ્રશ્ન, આપેલ સવાલનો સાચો જવાબ પસંદ કરો, વેન ડીડ ધ એક્સિડન્ટ હેપન એટલે કે અકસ્માત ક્યારે થયો? તો ઓપ્શન એ હોટેલમાં, બી મુસાફરી દરમિયાન, સી ગત રાત્રે 10:30 વાગે અને ડી ટેબલ પર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ગત રાત્રે 10:30 વાગે. ત્યારબાદ 73મો પ્રશ્ન, ક્રિયાપદનો સાચો કાર પસંદ કરો, હું જ્યારે બાળક હતો ત્યારે હું સંગીત ખાલી જગ્યા હતો. તો ઓપ્શન એ શીખો, બી શીખી રહ્યો છું, સી શીખશે અને ડી શીખ્યો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી શીખ્યો એટલે કે લર્ન્ડ. ત્યારબાદ 74મો પ્રશ્ન, કરિક્યુલમ એટલે કે સીવી ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો ઓપ્શન એ પરિપત્ર, બી રિઝ્યુમ, સી જોબ એપ્લિકેશન ફોર્મ અને ડી રજાની અરજી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી રિઝ્યુમ. ત્યારબાદ 75મો પ્રશ્ન, તુલનાત્મક વિશેષણ સાથે ખાલી જગ્યા ભરો, તમારી પેન્સિલ મારી પેન્સિલ કરતાં ખાલી જગ્યા છે. તો અહીંયા ઇંગ્લિશમાં આપ્યું છે યોર પેન્સિલ ઇઝ ખાલી જગ્યા ધેન માઇન. તો અહીંયા ઓપ્શન આપે છે ધારવારો એટલે કે સાર્પ, બી તીક્ષ્ણ એટલે કે સાર્પર, સી બુઠ્ઠું એટલે કે બંટ અને ડી જાડુ એટલે કે થીક. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી તીક્ષ્ણ એટલે કે સાર્પર. તો મિત્રો નેક્સ્ટ વિડીયોમાં આપણે પેપર સેટ નંબર 2 વિશે આપણે ચર્ચા કરીશું.